સુરતમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈને શહેરની શેવાળી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા મોરા ગામે સ્વૈચ્છિક લોકડાઉનનો આવકારદાયક નિર્ણય લીધો છે. ગામની ઓળખ સમા મોરા બજારમાં રોજ સાંજે લોકોનું કીડિયારું ઉભરાતું હોય સ્થાનિક રહીશોને કોરોનાથી બચાવ માટે ગુરુવારથી રોજ સાંજે 6 વાગ્યાથી સવારે 6 કલાક સુધી સ્વયંભૂ બંધ પાળવા ગામવાસીઓએ એલાન કર્યું છે. શહેરમાં દિન પ્રતિદિન કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, સાથે જ મૃતક કેસમાં પણ વધારો નોંધાયો છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે શહેરની છેવાડી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા મોરા ગામે સરપંચોએ ભેગા મળી મોરા ગામને કોરોનાનું એપી સેન્ટર બનતું અટકાવવા સ્વૈચ્છિક લોકડાઉન પાળવા નિર્ણય લીધો છે. આ નિર્ણયના સમર્થનમાં મોરાના ગામવાસીઓ 12 કલાક માટે સ્વયંભૂ લોકડાઉન માટે આગળ આવ્યા છે. મોરા બજારમાં 300 જેટલી દુકાનોમાં રોજ સાંજે હજારોની ભીડ થતી હોય, હવેથી સાંજે 6 થી સવારે 6 વાગ્યા સુધી દુકાનો બજાર બંધ રાખવા આ નિર્ણય લેવાયો છે. સ્વૈચ્છિક લોકડાઉનને લઈને ગામના ઉપસરપંચ ભરત પટેલે કહ્યું કે મારા ગામમાં 20,000 લોકો વસવાટ કરે છે, તે સિવાય આસપાસના ગામોમાં હજારોની સંખ્યામાં પરપ્રાંતીય વર્ગ સ્થાયી થયો છે. હજીરા પંથકના નાના મોટા અને ગામના રહીશો રોજ સાંજે મોરા ગામમાં ખરીદી કરવા માટે ઉમટી પડે છે, જેને પગલે ગામવાસીઓને આદેશ કરવામાં આવ્યો હોવાનું તેમણે ઉમેર્યું અને કોરોનાનું જોખમ વધી ગયું છે. નજીકના દિવસોમાં મોરા ગામમાં 50થી વધુ લોકો કોરોનાની ઝપેટે ચઢી ગયા છે. વિવિધ હોસ્પિટલોમાં કે ઘરમાં હોમ ક્વોરન્ટાઇન થઈ સારવાર લઈ રહ્યા છે. આથી ગામમાં જાહેર આરોગ્યને લઈ સ્થિતિ સાનુકૂળ જણાઈ રહી નથી, મોટી ચિંતા ઉપજાવી રહી છે. વધુમાં સરપંચ ભરત પટેલે કહ્યું કે સ્વૈચ્છિક લોકડાઉન દરમિયાન ઇમરજન્સી સિવાય લોકો ઘરમાં જ રહે તેની ઉપર નજર રાખવા ગામમાં 47 સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. કંટ્રોલ રૂમમાંથી તેની ઉપર નજર રાખવામાં આવશે. આ ઉપરાંત કોઈક સ્થળે લોકોનું ટોળું જણાશે, દુકાનો ખુલ્લી હશે કે બજારમાં લોકો ફરતા હશે તો સીસીટીવીમાં જોઈ સ્પીકર ઉપર તેમને ચેતવણી આપવામાં આવશે. સ્વૈચ્છિક લોકડાઉન પાળવામાં પોલીસ તરફથી પણ પૂરતો સહકાર આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આજ રોજ અમે એવો નિર્ણય લીધો છે, આજુબાજુના ગામના સરપંચો અને ઈચ્છાપરના સાહેબ, પીઆઈ સાહેબ, પંડ્યા સાહેબ, કે મોરા ગામની અંદર વસ્તી વધારવાના કારણે સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધી માર્કેટ ખુલ્લી રાખવાની અને 6 વાગ્યા પછી લોકડાઉન જાહેર કરવાનું. મોરા ગામમાં હાલમાં 18 થી 20 હજાર પબ્લિક હોય, જે ઇન્ડસ્ટ્રી જે હોય મોરા ગામની અંદર, અને અહીંયા ભારવટ વધારે રહેતા હોય એના કારણે અમે વધી રહેલા કેસોને કારણે આ નિર્ણય લીધો છે. અમે દુકાન બંધ કરવા માટે અમે ગામની અંદર એક એલાઉન્સ કરીએ છીએ. ગામની ગલી ગલીમાં માઇકો લગાવવામાં આવ્યા છે, જેનાથી અમે એલાઉન્સ કર્યું છે, અને સીસીટીવી મોનિટરથી અમે નજર રાખીશું, જેથી કરીને કોઈ દુકાન ખુલ્લી હોય તો અમે એને સમજાવીને પ્રયત્ન કરીશું કે આપણે દુકાન બંધ રાખવી જોઈએ, જેથી કરીને ગામના લોકો સંક્રમિત થાય અને આપણા ગામમાં કોઈના કેસો સંખ્યા વધે નહીં. પોલીસ બી અમારી પંચાયત સાથે સહભાગી બનીને જે પબ્લિક ઉભા રહે છે, 4 થી વધારે પબ્લિકો, એને સમજાવે છે. દુકાનદારો જો કે ખુલ્લી રાખી હોય છે તેને સમજાવે છે કે આપણે દુકાન બંધ કરવી જોઈએ, કારણ કે હાલમાં મોરાવાળી લગભગ 50ની ઉપર કેસો છે આજની તારીખમાં. એટલે પોલીસ બી પબ્લિકની સાથે રહીને, પંચાયત સાથે રહીને સમજાવીને પ્રયત્ન કરી રહી છે. હા, દંડની જોગવાઈ બી કરવામાં આવી છે કે જો કે માણસ નહીં માનતો હોય અને 8 વાગે 6 વાગે પછી દુકાન ખુલ્લી રાખશે તો દંડની જોગવાઈ અમે કરીશું. ઈચ્છાપુર પોલ્યુશનની હદમાં આવેલા ગામડાઓની અંદર અત્યારે સુરત શહેરમાં સાંજના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ થવાનો છે, પરંતુ મોરા ગામ અને અન્ય ગામની અંદર એ લોકોએ સ્વયંભૂ નક્કી કર્યું છે કે સાંજના 6 વાગ્યાથી એ લોકો સ્વયંભૂ લોકડાઉન રાખશે અને સવારના 6 વાગ્યા સુધી રાખશે. આજુબાજુના આગેવાનો સાથે પોલીસે વાત કરી તો એ લોકો પણ આ બાબતે હાલમાં એગ્રી થઈ ગયા છે, અને જ્યાં સુધી આ કોરોનાની પરિસ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી અમલ ચાલુ રાખવાના છે. જે દુકાનો હાલમાં ચાલે છે એ દુકાનો 5:30 થી 6:30 વાગ્યા સુધી બંધ થઈ જશે અને સવારે 6 વાગ્યા પછી દુકાનો ચાલુ થશે. એ લોકો સ્વયંભૂ અત્યારે હાલમાં નક્કી કર્યું છે, એટલે એમાં કોઈ દંડ કે એવું કશું કરવાનું આવતું નથી. હજી સ્વયંભૂ લોકો અત્યારે એનું પાલન કરવા માટે વાત કરી છે. લોકો આ બાબતે ત્યાં ગામના આગેવાનોને પણ મળ્યા છીએ અને અન્ય દુકાનદારોને પણ મળ્યા, એ બી આ બાબતે રાજી છે કે આવું કરવાથી જો કોરોના કાબૂમાં આવતો હોય. અત્યારે બી હાલમાં એ લોકો સોશિયલ ડિસ્ટન્સ રાખીને અને માસ્ક પહેરીને કામગીરી કરી રહ્યા છે અને એ રીતે અત્યારે હાલમાં કોરોનાને કાબૂમાં કરવાનો પ્રયત્ન ચાલુ છે.